ओम नमो नारायण। अधिक मां समृद्ध धारा भाग 24 ની અંદર આપ સૌનું સ્વાગત છે મિત્રો। હું છું શાસ્ત્રી શ્રી તેજસ રાજગુરુ ડોંબીવલી અને આજે આપણે અધિક માસની 24મી વાર્તા એટલે કે પતિવ્રતા વ્રતના ફળની વાર્તાનો શ્રવણ કરીશું। તો ચાલો શરૂ કરીએ। કાશ્મીર ની અંદર એક વિષ્ણુ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો। બ્રાહ્મણ હતો અને એના ઘરેથી ગોરાણીમાં બંને એમ ધર્મ ધ્યાનવાળા હતા અને ભગવાનનું નામ લેતા અને એમનું જિંદગીનું ગુજરાન ચલાવતા હતા। પણ એને ઘરે શહેર માટીની ખોટ હતી। હવે બ્રાહ્મણ ધીરે ધીરે એની ઉંમર વધવા લાગી છે, ગરડો થવા લાગી છે, પણ એમને ત્યાં કોઈ સંતાન હતું નહીં। પણ એક વખત એવું આવે છે કે ભગવાન એમની ઉપર પ્રસન્ન થાય છે અને એમને ઘેર જોડકા સંતાનો ભગવાન આપે છે। તો છોકરાઓને બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ ચાક સાથે, ખૂબ પ્રેમ સાથે ઉછેરવા લાગ્યા અને લાડ સાથે એમને મોટો કરવા લાગ્યા। હવે છોકરાઓ 5 વર્ષના થઈ ગયા ત્યાં સુધી એકદમ તંદુરસ્ત અને એકદમ હરેલા ભરેલા હટાકટા હતા। પછી થાય છે એવું કે જેવી 5 વર્ષની એમની ઉંમર થાય છે એવી એમને કંઈક બીમારી લાગી પડી જાય છે અને બીમારીઓ એવી હતી કે જેનો કોઈ ઠેકાણે ઈલાજ મળતો ન હતો। કંઈક ઠેકાણે એ લોકો ભટક્યા, કંઈક વૈદ્ય બદલાવ્યા, તેમ છતાં એમણે કંઈ બીમારીનો ઈલાજ મળ્યો નહીં। છેવટે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને થાકી ગયા હતા। એવામાં એને જાણવામાં આવ્યું કે એમના નગરનો રાજા, રાજવૈદ્ય અને રાજજ્યોતિષ ત્રણે ખૂબ જ્ઞાની પુરુષ છે। તો એમણે એમની મદદ લેવાનું નક્કી કર્યું અને બ્રાહ્મણ અને બ્રાહ્મણી એ કાશ્મીરના રાજાના દરબારમાં આવ્યા છે અને રાજાને લડી લડીને પાર લાગ્યા છે અને રાજાની સગડી હકીકત કહીને સંભળાવી। એવામાં એક મુનિ ત્યાં આવી પહોંચ્યા। એ ઋષિમુનિ ખૂબ ત્રિકાળ જ્ઞાની અને અદ્ભુત જ્ઞાનવાળા હતા। તો એમણે કીધું કે ઠીક છે, ચલો હું જોઈ દઉં છું। એમ કરી અને મુનિ પોતાની તપશ્ચર્યા લગાવી અને સમાધિ અવસ્થામાં એમને દેખાણું કે બ્રાહ્મણના બંને દીકરાને જો કોઈ સ્ત્રી પૂરો પુરુષોત્તમ માસ ગંગા સ્નાન કર્યું હોય, ખૂબ હૃદય ભાવથી રહી હોય, પતિની અને પતિવ્રતા તરીકે સેવા કરી હોય અને એણે ધર્મ ધ્યાન કર્યું હોય અને મારી દાદી ન કરી હોય, એવી સ્ત્રી જો પવિત્ર હોય નગરમાં અને ઈ એમને પાણીનો છંટકાવ કરે અને પુણ્ય આપે તો એ છોકરાઓ સાજા થાય। તો રાજાએ તો સિપાહીઓને કહી અને ઢંઢેરો પીટાવ્યો કે આખા નગરમાં છે કોઈ એવી પવિત્ર પતિવ્રતા સ્ત્રી કે જેણે અધિક માસ ગંગામાં નાહ્યો હોય અને સારા કર્મો કર્યા હોય અને કોઈની કોઈ દિવસ મોઢેથી બડાઈ કરી હોય કે નહીં। તો આખા નગરમાં ઢંઢેરો પીટાર્યો પણ કોઈ પણ એવું વ્યક્તિ કે કોઈ પણ એવી સ્ત્રી એને મળી નહીં, એટલે રાજા ખૂબ નિરાશ થઈ ગયો અને એના પોતાના રાજ્ય તરફ જ નિરાશા જાગી કે મારા આટલા સારા રાજ્યમાં હું જેમને સારા સારા સમજતો હતો એમાંથી કોઈ એવી સ્ત્રી નથી। એવામાં થાય છે એવું કે આ સંદેશ એક ભીલડી પાસે એક ખેડૂત દ્વારા પહોંચી પહોંચે છે અને ભીલડી તો દૂર જંગલમાં લાકડા કાપતી હતી। જેવી એને ખબર પડી કે બ્રાહ્મણના દીકરાને સાજા કરવાનો મને અવસર મળ્યો છે તો પોતે લાકડાનો ભારો લઈ ને રાજાના દરબારમાં આવી પહોંચી છે અને રાજાને પ્રણામ કર્યા અને એકદમ પસીના સાથે ને પસીનો સુખાવ્યો અને કીધું કે હે રાજન, મને પેલા બ્રાહ્મણના દીકરાને સાજા કરવાનો અવસર મળ્યો છે તો ચાલો તમે મને ત્યાં લઈ હાલો, હું એમને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી સાજા કરી શકું છું। એવું કીધું એટલે રાજા અને પેલી ભીલડી પેલા બ્રાહ્મણના ઘરે આવ્યા છે અને ભીલડીએ હાથમાં જળ લીધું અને પ્રેમથી પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા અને કીધું કે હે પુરુષોત્તમ ભગવાન, જો મેં એકદમ પતિવ્રતા સાથે ભગવાન પુરુષોત્તમનો આખા માસ દરમિયાન ગંગા સ્નાનનું મેં પુણ્ય મેળવ્યું હોય અને મેં કોઈની મારી તારી ન કરી હોય, પણ મેં મારા વ્રત ઉપર જ ધ્યાન લીધું હોય અને તમારું મેં શુદ્ધ હૃદય નામ લીધું હોય તો હે પુરુષોત્તમ ભગવાન, તમે આ બંને બ્રાહ્મણના દીકરાને સાજા કરજો। એવું કહી હાથમાં જળની અંજલી લઈ અને 3 વખત બંને દીકરાઓ ઉપર ઈ છાંટી, એવામાં તો ચમત્કાર થઈ ગયો। બંને દીકરાઓ બેઠા થયા અને બેઠા જેવા થયા એવા જ પેલી ભીલડીને પગે લાગવા લાગ્યા કે તમે જ માં મારા તો જીવનદાતા છો, તમે એમને ફરી પાછું બીજું જીવન દ્વિજ આપ્યું છે, બીજો જન્મ આપ્યો છે। એવું કહીને એમણે ભીલડીને પગે લાગ્યા છે। આ જોઈ અને રાજાના હર્ષનો પાર ન રહ્યો, રાજા પણ પેલી ભીલડીને નમસ્કાર કરે છે, પછી તો પેલા બ્રાહ્મણ અને બ્રાહ્મણી એ પણ ભીલડીના પગમાં ઢળી પડે છે અને કહેવાયું છે કે ઈ જે દિવસે પેલા એ લોકો ભીલડીને નીચ જાતની માનતા હતા પણ હવે તો એણે પુરુષોત્તમ ભગવાનના વ્રતનો પ્રભાવ જોયો છે અને આ જોયું એટલે રાજા અને રાણીને
અને પેલા બ્રાહ્મણ બ્રાહ્મણીને પણ પુરુષોત્તમ વ્રતના મહત્વ સમજાયું છે અને એવો પણ પુરુષોત્તમ વ્રત કરવા લાગે ને આખા નગરની અંદર વીલડીની તો કીર્તિ પ્રસરાઈ ગઈ છે। રાજા એમની ઉપર ખૂબ ખુશ થયો એટલે 500 સોનામારો એને ભેટમાં આપી અને વીલડીની તો દરિદ્રતા ટળી ગઈ અને ઈ પુરુષોત્તમ ભગવાનને કહેવા માંડી કે હે ભગવાન તમારી લીલા તો અપરંપાર છે, તમારા આ વ્રત કરવાના લીધે મને આખા નગરમાં યશ મળ્યો, કીર્તિ મળી અને મારી દરિદ્રતા પણ દૂર થઈ ગઈ। એટલે મિત્રો, જે રીતે ભગવાન પુરુષોત્તમ તમે આ ભીલડી અને બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા, એ જ રીતે તમે આ વ્રત કરનાર, કથા સાંભળનાર અને કહેનાર તમામને તમે ફળજો। ઓમ નમો નારાયણ।